સંજય ભાઈ જેમ ફાસ્ટ ભગાવ્યું એમ હું એ ભગાવું છું. નંબર થ્રી, હેપીનેસ. આ દુનિયામાં એક જૈન સાધુ છે જે એમ તમને કહી શકે, રૂપિયા આવે એનાથી તમે સુખી નથી, રૂપિયા વાપરો એનાથી તમે સુખી. નંબર થ્રી, એ ત્રીજું સ્ટેપ છે હેપીનેસ માટેનું, સ્નેહનું. સ્નેહનું સુખ, બીજાને સંપત્તિ આપો પણ સાથે જો સ્નેહ ના આપો ને તો યાદ રાખજો એ સંપત્તિ નકામી. એક દીકરો તમારો હોય એને રૂપિયા આપવાના કે પ્રેમ આપવાનો, બોલો. તમે સમય જો ન આપી શકવાના હો તો રોમન જેરોમી બ્રાન્ડની 3 લાખની ડાયમંડથી મળેલી ઘડિયાળ આપો શું કામ? ઘડિયાળ મત આપો, એને સમય આપો. ફોરેનમાં એવા એવા દ્રષ્ટાંતો આવે છે, છોકરો પપ્પાને પૂછે, પપ્પા તમે 1 કલાક નોકરી કરો તમને કેટલા ડોલર મળે? પપ્પા કે $20 મળે. તો એણે કીધું, પપ્પા ઉભા રહ્યો, હું હમણાં આવું, અંદર ગયો, કાઉન્ટ કર્યા $10. મમ્મી પાસે ગયો, મમ્મી મમ્મી મને ઓન એકાઉન્ટ $10 આપને. મમ્મી કે તું વળી મારી પાસે આવી રીતના માંગે? હમણાં, પછી હું તને પાછા આપીશ. અને મમ્મી પાસેથી બીજા 10 લઈ આવ્યો, 20 લઈ એને પપ્પાને આપ્યા. પપ્પા આ $20 લ્યો, એના બદલામાં મને 1 કલાક આપો. આ સમય આવ્યો છે. મેં પરમ દિવસે તમારા પ્રવચનમાં કીધું હતું કે પત્નીને પણ તમારી પાસે એપોઇન્ટમેન્ટ માંગવી પડે, એટલા તમે બિઝી થતા ગયા. એક લાઇબ્રેરીમાં પણ કબાટમાં 50 પુસ્તક મૂક્યા પછી 5 પુસ્તકની જગ્યા રાખો છો કે નથી રાખતા? ટાઈટ કરશો તો પછી એ પુસ્તક કામનું હશે તો પણ નકામું બની જશે જ્યાં ત્યાં મુકાશે. એક લાઇબ્રેરીમાં બુક્સ રાખો છો તો 5ની જગ્યા રાખો છો. તમારા દિવસનું શિડ્યુલ એટલું ટાઈટ ન હોવું જોઈએ કે તમારા મા બાપ, તમારી પત્ની, તમારા દીકરા અને ક્યારેક ક્યારેક મારા જેવા માટે તમારી પાસે સમય ના હોય. રાખો દિવસમાં, એમણે કીધું ને 1 કલાક રાખો, જેમાં તમે સફળ વ્યક્તિ, સાધક વ્યક્તિ એની સાથે તમે બેસી શકો, એ સ્નેહ આપશે. એમનો મળેલો સ્નેહ તમે પરિવારને આપશો. તમે શું કર્યું? તમારા પરિવારને સલાહ વધારે આપી, સ્નેહ ઓછો આપ્યો, રાઈટ? તમારા સ્ટાફને તમે સલાહ વધારે આપો છો, સ્નેહ ઓછો આપો છો. જ્યાં સ્નેહ આપવાનું શરૂ થશે ને, મને પૂરો વિશ્વાસ છે ત્યાં સલાહ આપવાની જરૂર હશે. અને નંબર 4, ચોથું સુખ સમાધાનમ સમાધિ. જિંદગીનું સૌથી મોટામાં મોટું સુખ હોય તો કયું છે? સમાધાન. જે પરિસ્થિતિ આવે પરિસ્થિતિની વચ્ચે મનને સમાધાનમાં રાખો. યાદ રાખજો, સાધના એ પડકાર નથી, સમાધાન એ પડકાર. સાધના લિમિટેડ, પૂજા કરવા ગયા સાધના, પ્રતિક્રમણ કરવા ગયા સાધના, પ્રવચન સાંભળવા ગયા સાધના, પણ એ કલાક 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 છે. સમાધાન 24 કલાક કરવા પડશે. કોઈ પાર્ટનરે દગો આપ્યો, સમાધાન. તમારા રૂપિયા કોઈ ચોરી ગયું, સમાધાન. તમારા શરીરમાં કેન્સરની ગાંઠ આવી ત્યારે શું કરવું પડશે? સમાધાન. સમાધાનથી ઉત્તમ કોઈ સુખ. 24 કલાક આ સાધના ચાલવી છે. ફિઝિકલ કરો એ સાધના, મેન્ટલી કરો એ સમાધાન છે. એટલે હું સાધનાને સુખ નથી કહેતો, સમાધાનને સુખ કહું છું. આજના આખા પ્રવચનનો જો કોઈ સાર હોય સુખી બનવા માટે, બીજું કાંઈ નહીં કરો. નો કમ્પેરિઝન, નો કોમ્પિટિશન. કરવું જ હોય દરેક પરિસ્થિતિમાં શું કરતા જાઓ? સમાધાન. હશે આમ થયું, હશે. પહેલું સૂત્ર હશે, અને બીજું સૂત્ર હવે સારું થશે. એવરીથિંગ ઇઝ પોસિબલ. ભલે આ વખતે આ થઈ ગયું પણ હવે બધું સારું થશે. આ રીતે જો આગળ વધશો, જિંદગીમાં તમને કોઈ દુઃખી નહીં કરી શકે. આવું એક સરસ મજાનું આજનું પ્રવચન, 11 સ્ટેપ્સ ફિઝિકલી, 4 સ્ટેપ્સ સ્પિરિચ્યુઅલી તમારી સામે રજૂ કર્યા છે. જીવનમાં બને તેટલા ફોલો કરજો.